સુગ્ન શ્રોતાજન, સૌ સારસ્વત મિત્રો અને વહાલા બાળકો, ઋતુરાજ વસંતના આરંભે ઉજવાતું પર્વ એટલે રસ, રાગ, હર્ષ, હેત અને પ્રીતિની અનુભૂતિનો રંગોત્સવ એટલે કે હોળી ધૂળેટીનું પર્વ. આપ સૌને હોળી ધૂળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ. આવો સાંભળીએ આજનો દિન મહિમા બિનલ મેકવાનની સંગ. હોળી ધૂળેટીનું પર્વ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમના રોજ શરૂ થાય છે. હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરિનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિન્દુ તહેવાર છે. તેને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે. હોળી અને ધૂળેટી માત્ર ભારતમાં જ નહીં, અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવાય છે. ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં હોળીને હુતાસણીથી ઓળખવામાં આવે છે. માનવ મન સદા રંગોની આસપાસ રમતું રહે છે. રંગોથી એકબીજાને રંગવાનો તહેવાર એટલે હોળી. ફાગણ, વસંત અને હોળી આ ત્રિકોણીયો સંગમ છે. આ ઉત્સવ ફાગણ માસમાં આવતો હોવાથી તેને ફાલ્ગુનિક પણ કહે છે. સંસ્કૃતમાં શેકેલા અનાજને હોલક કહે છે. આ હોલક પરથી હોળી શબ્દ આવ્યો છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને શિમગો કહે છે. દક્ષિણ ભારતમાં કામદહન નામથી હોળી ઉજવાય છે. હોળી આવતા લોકો ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. હોળીના દિવસોમાં ઘણા વિસ્તારોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધા જ લતાઓ કે વિસ્તારોમાં ફરીને હોળી માટેનો ફાળો ઉઘરાવા નીકળે છે. આ લોકોને ઘેરૈયાઓ કહે છે. સાંજે ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકીને સંધ્યાકાળના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. એને હોલિકા દહન પણ કહેવાય છે. લોકો પ્રગટાવેલ હોળીની પ્રદક્ષિણા કરે છે, તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી હોળીનું પૂજન કરે છે. ઉજવણીની રીતો અલગ અલગ હોઈ શકે, એમ છતાં દરેકની ભાવના એક જ હોય છે, અને તે એ કે હોળી પ્રગટાવી આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હોળીના તહેવારની ઉત્પત્તિ વિશે એક જૂની પુરાણી વાત છે. ઘણા વર્ષો પહેલાં હિરણ્યકશિપુ નામનો રાક્ષસી રાજા નારણપુરમાં રાજ્ય કરતું હતું. તેને એક પુત્ર હતો, તેનું નામ પ્રહલાદ હતું. હિરણ્યકશિપુ એમ ઇચ્છતો હતો કે બધા તેનું નામ બોલે અને તેનું રટણ કરે, પણ પ્રહલાદ તો પોતાના પ્રભુનું જ નામ બોલતો હતો. આથી તેના પિતા હિરણ્યકશિપુને આ ખૂંચતું હતું. પ્રહલાદને ઘણું સમજાવ્યો, પરંતુ તે એકનો બે ન થયો. તેથી હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાના ઘણા ઉપાયો કર્યા, પરંતુ તે પ્રભુનું નામ બોલતો હોવાથી બચી જતો. એક વખત ભક્ત પ્રહલાદને મારી નાખવા માટે તેના પિતા હિરણ્યકશિપુએ એક યોજના ઘડી. તેની બહેન હોલિકાને અગ્નિ બાળી ન શકે એવું વરદાન હતું. હિરણ્યકશિપુના કહેવાથી તે પ્રહલાદને લઈને ચિતામાં બેઠી. પ્રહલાદની ભક્તિના લીધે હોલિકા બળીને મરી ગઈ અને પ્રહલાદ બચી ગયો. આમ અધર્મ પર ધર્મનો વિજય થયો, પ્રહલાદ બચી ગયો. ત્યારથી હોળીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ તહેવારનો અર્થ એ છે કે તન મનથી ગંદકી હોળીની સાથે જ બાળી નાખવામાં આવે. નવો પાક પહેલાં અગ્નિદેવને અર્પણ કરવાના વિચાર સાથે હોળીમાં મૂકેલ માટલીમાં ભૂંજાયેલું અનાજ ખાવાનો સંદેશ પ્રસાદ તરીકે સૌને પહોંચાડાય છે. તળેલા અનાજ કરતાં ભૂંજેલું અનાજ શ્રેષ્ઠ છે અને તેનો ઉપયોગ કરવાથી શરીર સારું રહે છે. ધણી અને ચણાથી કફ દૂર થાય છે, તેથી આ તહેવારમાં તે ખાવામાં આવે છે. હોળીની પ્રદક્ષિણા કરવાથી મળતા અગ્નિના શેકથી
શરીરના અંગોમાં થીજેલું લોહી પાછું સક્રિય બની જાય છે. શરીરમાં જો કોઈ ચામડીનો રોગ હોય તો તે હોળીના શેકથી મટી જાય છે. હોળીના બીજા દિવસ ધૂળેટીને પડવો કહેવામાં આવે છે. બીજા દિવસના તહેવારને ધૂળેટી, ધૂરખેલ કે ધૂલિવંદન નામથી ઓળખવામાં આવે છે. એ દિવસે લોકો એકબીજા ઉપર રંગ, અબીલ, ગુલાલ વગેરે ફેંકે છે. કેસોડાના કે બીજા રંગોના જળથી પિચકારી ભરી એકબીજા પર જળ રેડી આનંદ ઉલ્લાસ કરે છે. ઢોલ વગાડી, હોળીના ગીતો ગાઈ, એકમેક પર રંગોનો છંટકાવ કરી, પારસ્પરિક પ્રેમભર્યું અભિવાદન કરી ઉત્સવમય બની જતા હોય છે. વસંત ઋતુના આરંભકાળે હર્ષ ઉલ્લાસ, હેતપ્રીત, હસી ખુશી સાથે મનાવવામાં આવતો હોવાના કારણે તેને વસંતોત્સવ અને કામ મહોત્સવ પણ કહેવામાં આવે છે. વર્ષનો આ સમય વસંત ઋતુના વધામણાનો સમય હોય છે. ખેતરો પાકથી લહેરાતા હોય છે. યુવાન હૈયા વસંતની સાથોસાથ ખીલી ઉઠે છે. કુદરતમાં પુષ્પોનો પમરાટ અને એક જાતની માદકતા છવાઈ જાય છે, જે ઢોલીના ઢોલ સાથે ગવાતા ફાગણના ફાગ અને ધૂળેટીના રંગોમાં રંગાઈને ઝૂમી ઉઠતા જુવાન નર નારીઓમાં જણાય આવે છે. આ દિવસોએ ભગવાન શિવને યાદ કરી ભાંગના નશાનો આનંદ લઈ કેટલાક લોકો મસ્ત બનીને નાચે છે. આ હોળીમાં કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા જેવા મનના દોષો સાથે આપણી વાણી અને ખરાબ કર્મોના દૂષણોને દૂર કરવાનું ભૂલતા નહીં. આવો આ પાવન પર્વ પર આપણામાંથી અહંકાર, અપેક્ષાઓ અને દરેક નકારાત્મક વસ્તુને હોળીની અગ્નિમાં બાળી નાખીએ અને આ પવિત્ર તહેવારનો આનંદ દિલથી માણીએ. અંતમાં રંગોનો આ તહેવાર આપને અને આપના પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે એ જ મારા તરફથી આ પર્વની હાર્દિક શુભકામનાઓ. આભાર. અસ્તુ.